आकृति द्वारा समझवानो छे के कोई एक सुवाहक ध्यानमां लेवानो छे अने ए सुवाहकमां बे बिंदुओ पर केवा बिंदु अंत्य बिंदुओ एवो शब्द वापर्यो छे अंत्य बिंदुओ लेवाना छे धारो के आ कोई एक ए लंबाईनो सुवाहक छे जेना आंशिकનું क्षेत्रफळ ए छे હવે સુવાહકની અંદર આપણે કોઈ બે અંત્ય બિંદુઓ લઈએ જેને નામ આપીએ એ અને બી એવું નામ આપ્યું છે અંત્ય બિંદુ હવે આ જે બે અંત્ય બિંદુઓ છે વિદ્યાર્થી મિત્રો એમાં એ થી બી તરફ પ્રવાહનું વહન થાય છે અને પ્રવાહને આપણે શું કહીએ છીએ કેપિટલ આઈ વડે દર્શાવીએ છીએ તો આપણે એવું કહી શકીએ કે સુવાહકની અંદર એ થી બી તરફ પ્રવાહનું વહન થાય છે બીજું એક કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પ્રવાહનું વહન એ થી બી તરફનું હોય ત્યારે બંને વચ્ચે અથવા એ થી બી તરફ વિદ્યુત સ્થિતિમાન અથવા એ અને બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન આપણે નક્કી કરવું પડે તો જે સુવાહકની અંદર રહેલું અંત્ય બિંદુ એ છે એનું વિદ્યુત સ્થિતિમાન વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ BA જ્યારે બિંદુ B આગળનું વિદ્યુત સ્થિતિમાન જેને આપણે શું કહીશું VB હવે આપણે જાણીએ છીએ કે પ્રવાહનું વહન A થી B તરફ થઈ રહ્યું છે તો બંને ના છેડા વચ્ચેનો એટલે એવું કહી શકીએ કે AB છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે શું કહીશું V માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં લખીએ VA માઇનસ VB ગ્રેટર ધેન 0 એથી B તરફ પ્રવાહ વહે છે એના કારણે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે સુવાહકની અંદર કોઈ વાત કરતા હોય ત્યારે હવે સુવાહકની અંદર એ અને બી અંત્ય બિંદુઓ છે એની સાથે સાથે આની અંદર ધન આયનો અને ઋણ આયનો એટલે કે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન અને આયનો રહેલા છે સાથે સાથે ધારો કે પરમાણુઓ પણ રહેલા છે એ અથડામણ વગર પણ ગતિ કરે છે અને અથડામણ સાથે પણ ગતિ કરે છે અથડામણ વગર એટલે કે મુક્ત રીતે ગતિ કરે છે ગતિ કરે છે ત્યારે સ્વાભાવિક છે કે સમયગાળો નિશ્ચિત થાય એટલે આપણે આ સૂક્ષ્મ સમયગાળો ધારો કે લઈએ ડેલ્ટા ટી જેટલો સમયગાળો નોંધાય છે તો આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ઉદ્ભવતો વિદ્યુતભાર શું કહીએ વિદ્યુતભાર તો કેટલો મળે અને એ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતો વિદ્યુતભાર તો આપણે કહી શકીએ કે ડેલ્ટા ક્યુ જેટલો મળે ક્યુ કુલ વિદ્યુતભાર કેટલો મળે કુલ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ જેટલો મળે તો એ વિદ્યુતભારને કારણે મળતી ઊર્જા તો વિદ્યુતભારને કારણે મળતી ઊર્જા જેને આપણે જો કુલ ઊર્જા કહીએ તો અથવા વિદ્યુત સ્થિતિ ઊર્જા કહીએ તો એને ડેલ્ટા યુ કહીશું તો ડેલ્ટા ટી સમયગાળામાં કુલ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર વિદ્યુતભાર સૂત્ર શું આઈ ઇન્ટુ ટી સૂક્ષ્મ સમયગાળો છે એટલે આઈ ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો આપણને વિદ્યુતભાર મળે છે હવે સુવાહકની અંદર પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં તરફનું છે એ થી બી તરફનું તો આપણે એમ કહી શકીએ કે એ બિંદુ માટે મળતી ઊર્જા અથવા સ્થિતિ ઉર્જા વિદ્યુત ઉર્જા એ શું થશે તો ક્યુ ઇન્ટુ બીએ જેટલી અને બી બિંદુ માટે મળતી ઉર્જા ક્યુ ઇન્ટુ બીબી જેટલી થશે કારણ કે યુ બરાબર શું છે ક્યુ ઇન્ટુ
वी અહીં આપણે કેપિટલ ક્યુ લીધો છે જ્યારે ચેપ્ટર 2 માં આપણે ક્યાં સ્મોલ વી પણ વાપર્યો છે એ બિંદુ અને બી બિંદુ માટે છે જો આપણે એ બિંદુ આગળ અને બી બિંદુ આગળ એની વિદ્યુત ઊર્જા અથવા વિદ્યુત સ્થિતિ ઊર્જા જો મળતી હોય તો આના ઉપરથી આપણે એની કુલ ઊર્જા અથવા કુલ વિદ્યુત ઊર્જા મેળવી શકીએ માટે આપણે એની કુલ વિદ્યુત ઊર્જા જેને કહીશું ડેલ્ટા યુ પોટેન્શિયલ બરાબર એવું કહી શકીએ અંતિમ ઊર્જા માઇનસ કઈ આવશે પ્રારંભિક ઊર્જા તો અંતિમ ઊર્જામાં આપણે એવું કરીએ કે ક્યુ છે તો એને કોમન તરીકે બહાર લઈએ ડેલ્ટા ક્યુ બ્રેકેટમાં લઈએ વીબી માઇનસ વીએ તો બરાબર શું વીબી માઇનસ વીએ બરાબર આપણે કહી શકીએ કે ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી અથવા આને માઇનસ કહી શકીએ કારણ કે તફાવત વીએ માઇનસ વીબી છે અને અહીં આપણે શું મૂક્યું છે વીબી માઇનસ વી કેમ એવું કર્યું કારણ કે અંતિમ ઉર્જામાંથી પ્રારંભિક ઉર્જા બાદ કરી છે અને અંતિમ ઉર્જા કઈ હતી તો બી બિંદુ આગળની એટલે એને આપણે આગળ મૂકવી પડે તો વીબી માઇનસ વી કર્યું એટલે સ્થાન ફેર કર્યું તો આપણે અહીંયા શું મૂકવું પડે માઇનસ વિદ્યાર્થી મિત્રો આપણે પણ જાણીએ છીએ કે ડેલ્ટા યુ પોટેન્શિયલ બરાબર માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી તો શું થશે ડેલ્ટા ક્યુ ની વેલ્યુ આપણે જાણીએ છીએ તો માઇનસ આઈ ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી એક સમીકરણ આપણને આવું મળ્યું કારણ કે આપણે શું શોધી વિદ્યુત ઉર્જા અથવા વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે શોધી હવે એવું કહેવાય છે કે આ જે સુવાહક છે જેમાં અંત્ય બિંદુઓમાં એ થી બી તરફ પ્રવાહનું વિદ્યુત પ્રવાહ આઈ નું વહન થઈ રહ્યું છે તો આ જે વિદ્યુતભારિત સુવાહકમાં જ્યારે કોઈ વિદ્યુતભાર અથડામણ વગર જો એ ગતિ કરતા હોય તો પણ એમની ગતિ ઊર્જામાં વધારો થાય છે ગતિ ઊર્જામાં જો વધારો થાય તો એમની કુલ ઊર્જા અચળ રહે છે અને જો કુલ ઊર્જા અચળ રહે તો ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શું થાય તો આપણે મૂકી શકીએ કે ડેલ્ટા કે ઊર્જા સંરક્ષણ નિયમ એટલે ગતિ ઊર્જાની વાત આવે ડેલ્ટા કે બરાબર આપણે મૂકી શકીએ ડેલ્ટા યુ પોટેન્શિયલ અથવા માઇનસ ડેલ્ટા યુ પોટેન્શિયલ તો બરાબર શું થાય તો આઈવી ઇન્ટુ ડેલ્ટા ટી ગ્રેટર દેન શું થશે ઝીરો અહીંયા તમારે મૂકવું હોય તો વધારાનું મૂકી શકો છો લેસ દેન ઝીરો કારણ કે માઇનસ મૂલ્ય છે ત્યારે શરત શું આવે લેસ દેન ઝીરો જ્યારે અહીંયા ગતિ ઊર્જા છે તો આઈવી ઇન્ટુ ડેલ્ટા ટી ગ્રેટર દેન ઝીરો હવે પાછા આકૃતિ તરફ જઈએ સુવાહકની અંદર વિદ્યુત ભારો જ્યારે અથડામણ કરે છે ત્યારે પણ ગતિ ઊર્જામાં વધારો થાય છે હવે એવું કહેવાય છે કે આની અંદર રહેલા આયનો છે મુક્ત ઇલેક્ટ્રોન છે પરમાણુઓ જે છે એ એકબીજા સાથે અથડામણ કરે છે પરંતુ એવું કહેવાય છે કે વિદ્યુત વાહકો જે છે પ્રવેગિત ગતિ કરતા નથી તો પછી કેવી ગતિ કરે છે તો એ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે ડ્રિફ્ટ વેગ જેને આપણે વીડી કહીએ છીએ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે ત્યારે પરમાણુઓ આયન એકબીજા સાથે અથડાય ત્યારે સ્વાભાવિક છે કે ગતિ ઊર્જામાં વધારો થાય હવે જો ગતિ ઊર્જામાં વધારો થાય તો આખી સમગ્ર ઘટના ક્યાં બને છે સુવાહકની અંદર અને એના કારણે શું થાય છે સુવાહક ગરમ થાય ગરમ થાય એટલે એની અંદર રહેલા જે પરમાણુઓ છે મોટાભાગે પરમાણુ અને આયનો છે એ શું કરે છે દોલનો કરે છે દોલનો કરે એટલે કે વાઇબ્રેશન થાય છે અને દોલનો કરવાને કારણે ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયમાં જે ઉષ્મા ઊર્જા મળે છે એ વ્યય પામે છે ઓછી થાય છે અને એ વખતે ઉષ્મા ઊર્જા તરીકે વ્યય પામતી ઊર્જા જેને આપણે કહીશું ડેલ્ટા ડબલ્યુ તો ડેલ્ટા ડબલ્યુ બરાબર આપણને કેટલી ઊર્જા મળે તો
डेल्टा डब्ल्यू बराबर आपने मळशे, मतलब डेल्टा डब्ल्यू बराबर शू थशे गति ऊर्जा में थतो फेरफार, आई डी डेल्टा टी। हवे जो डेल्टा टी बराबर वन लई तो शू थाय, आपणे एवुं कही शकीए कि एकम समय में व्यय पामती ऊर्जा अथवा वपराती ऊर्जा जेने शू आपणे कही छे पावर अथवा कार्य द्वारा, माटे आपणे कही कि पी बराबर शू थाय आई इंटू बी, कारण के डेल्टा टी बराबर तो शू लईशुं वन एकम समय में वपराती ऊर्जा अथवा व्यय पामती ऊर्जा एटले पावर। जो ओमना नियम नो उपयोग करी तो लखी बी बराबर आई आर लई तो सूत्र पी बराबर शू मळे आई स्क्वेर आर। तो विद्यार्थी मित्रों आना ऊपर थी विद्युत ऊर्जा पछी आपणे पावर नो सूत्र तो मळी गई, अथवा अहींया आपणे जो आई ने करता बनावी तो तमे अहीं आई ने करता बनाओ तो सूत्र शू थई जाय आई बराबर वी अपॉन आर थाय। तो आपणे आई नी किंमत आ सूत्र में मूकी तो आपणे एक बीजू सूत्र क्यूँ मळे पी बराबर शू थाय आई नी जग्याए वी मूकी तो वी अपॉन आर इंटू वी तो शू मळशे वी स्क्वेर अपॉन आर। तो विद्यार्थी मित्रों आपणे अहींया पावर नो सूत्र पी बराबर आई इंटू वी सुधी पण आपणे लखी शकीए, पी बराबर आई स्क्वेर इंटू आर सुधी पण लखी शकीए अने पी बराबर वी स्क्वेर अपॉन आर सुधी पण लखी शकीए छे, अने ज्यां आर जे छे ए आपणे ओमिक अवरोध तरीके पण एने बताविए छे। अने घणीवार विद्यार्थी मित्रों आ जे प्रश्न छे ए बे गुणमां पण पूछाय छे के पावर विषे चर्चा करो अथवा कार्य द्वारा विषे चर्चा करो तो बे गुण माटे आ एक सारो प्रश्न छे, तो आना तरफ ध्यान आपीशुं। तो विद्यार्थी मित्रों आजना वीडियो लेक्चर में आटलू ज, हवे नेक्स्ट वीडियो लेक्चर में मळीए। थैंक यू।